મારા ગુજરાતી વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું તો આજે આપણે વિડિયો નંબર અગિયાર બેટી વધાવો અભિયાન વિશેની માહિતી તો મિત્રો તમે એમાં તેમાં પહેલી વખત આવ્યા હોય તો જેક લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાનો તો બે લાવશે તેના પર ક્લિક કરશો અને ડેલી મારા આવનાર વિડીયોની માહિતી તમને નોટિફિકેશન બે દ્વારા મળતી રહેશે તો જો આજના ટોપિક વિશેની માહિતી બેટી વધાવો અભિયાન તેનો ઉદ્દેશ શું છે આ યોજનાનો તો સ્ત્રી ભૂણ હત્યા અટકાવવાનો હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર શું છે ગર્ભના જે જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધિત મુક્ત આ યોજનાનો અભિયાન છે ધી પીસી એન પી એન ડી એ ડી ટી એક્ટ ઓગણીસો ચોરાણું રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં મૂકવામાં આવેલ છે તેમનો તેમાં શું શું માહિતી છે કે જન્મ સમયે કે વખત ગર્ભમાં છે બાળક છે ત્યારે જન્મ સમયે બાળકોના જાતિ પ્રમાણપત્રમાં સમાંતરતા લાવવા ગુજરાતમાં બેટી વધાવો અભિયાન અંતર્ગત કાયદાનું સધન અમલીકરણ કરવામાં આવે છે તથા જનજાગૃતિ વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે આ બેટી બધાઓ અભિયાનથી ખૂબ જ મોકી ઉપયોગી છે કે હાલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો અમલમાં મૂકેલી છે તેનાથીને નહીં ઘણી આપણને ફાયદો થાય છે આ યોજનાનો જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુરત મહેસાણા રાજકોટ આણંદ પાટણ અને ભાવનગર એમ કુલ નવ જિલ્લામાં આવરી લેવામાં આવ્યા છે કેટલા બેટે બધાઓ એના પૂછી શકે કે બેટે વધાવો અભિયાન કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે તો નવ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પ્રાંત ઓફિસર છે કોર્પોરેશન એરિયાની નિમણૂંક કરી સદ્દર કાયદાનું અમલીકરણ તથા સંલગ્ન કાર્યવાહી કરવામાં આવી રહેલી છે આ બધાનું માહિતીથી તેમને ખૂબ જ વાપેક હશો તો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નહીં સ્વચ્છ ભારત અભિયાન